ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હાલ સપ્ટેમ્બર મહિનામાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે રાજ્યમાં ફરી ક્યારે અને ક્યાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, તો શું તે ગુજરાત તરફ આવશે? ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ તથા ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ધીમો પડી ગયો છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ પણ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદના સમાચાર આવી રહ્યા છે. 17 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. 19 સપ્ટેમ્બરથી ઉત્તર પૂર્વ તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ વખતે ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેમાં 19 થી 21 સપ્ટેમ્બર સુધીમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, વડોદરા, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનાએ ગુજરાતને વરસાદથી તરબોળ કરી દીધું છે. જ્યાં દુષ્કાળ પડવાની ભીતિ હતી, ત્યાં હાલ ડેમો છલકાઈ ગયા છે. ખેડૂતોના પાક મુરઝાવાની સ્થિતિમાં હતા અને વરસાદ આવી જતાં અનેક પાક બચી ગયા છે. જો કે જ્યાં પૂરની સ્થિતિ છે અને અતિવૃષ્ટિ થઈ છે, તેવા વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ મધ્યપ્રદેશ ઉપર એક લો પ્રેશર એરિયા બનેલો છે, જે આવનારા સમયમાં નબળો પડશે, પરંતુ હાલ થોડો આગળ પણ વધશે, જેથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ આવેલા ગુજરાતના વિસ્તારોમાં તેને કારણે વરસાદ પડવાની શક્યતા છે. આ કારણે ફરી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આપેલી માહિતી પ્રમાણે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં સર્જાયું છે. હાલ તે દરિયામાં દૂર છે અને એકાદ બે અઠવાડિયામાં તે ઓડિશા, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પાસે આવે તેવી શક્યતા છે, જે બાદ તે ભારતના ભૂભાગ ઉપર આવશે અને ફરી એ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. હાલની સ્થિતિ પ્રમાણે તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે, પરંતુ હજુ તેનો કોઈ માર્ગ નક્કી નથી થયો. એટલે તે ગુજરાત તરફ આવશે કે નહીં તે અંગે હજી સુધી પૂરતી માહિતી નથી મળી. પરંતુ વધુ એક લો પ્રેશર સર્જાતા ભારતમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં મોડું વિદાય લેશે.